સમાચાર મળી રહ્યા છે તેની પર પણ નજર કરી લેશું. સમાચાર પ્રાપ્ત થયા છે, પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત મળી શકે છે. સમાચાર આપને જણાવીએ, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે. આજે ક્રૂડ ઓઇલ 44 સેન્ટ્સ ઘટીને 78.35 ડોલર થયું છે. રશિયા અને સાઉદી અરબે નિયમ હળવા કર્યા છે. ઓઇલની માંગને પહોંચી વળવા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ક્રૂડ ઓઇલમાં ભાવ ઘટતા જ પેટ્રોલ ડીઝલના ઘટી શકે છે ભાવ. સમાચાર ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે, તેથી પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત પણ મળી શકે છે. આજે ક્રૂડ ઓઇલ 44 સેન્ટ્સથી ઘટીને 78.35 ડોલર થયું છે. રશિયા અને સાઉદી અરબે નિયમ હળવા કર્યા છે. ઓઇલની માંગને પહોંચી વળવા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત મળી શકે છે. તો પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો થઈ રહ્યો છે, જેના કારણે પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે અને સરકાર મસ્ત છે. ત્યારે ગુજરાત સરકારે વેટ દ્વારા 22,885 કરોડની કમાણી કરી છે. 21 મહિનામાં ગુજરાત સરકારે વેટ લગાવીને કમાણી કરી છે. પેટ્રોલ ડીઝલ પર ગુજરાત સરકાર 20% જેટલો વેટ વસૂલે છે અને તેમાં પણ 4% સેસ લગાવવામાં આવે છે. જોકે ભાજપ શાસિત રાજ્યમાં સૌથી વધુ પેટ્રોલના ભાવ જોવા મળ્યા છે, ત્યારે સામાન્ય જનતાને ક્યારે રાહત મળશે તે સૌથી મોટો સવાલ છે.